પાટણ લોકસભા બેઠકની મતગણતરી કતપુર એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી, ત્યારે વહેલી સવારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સહિત સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટણ લોકસભાની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પ્રથમ રાઉન્ડની 15 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સતત આગળ રહ્યા હતા, પરંતુ 16મા રાઉન્ડથી 24મા રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી સતત લડત આપતા લીડ કાપતા અંદાજિત 29,000 મતોથી ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભીનો વિજય થયો હતો. ત્યારે ભાજપના ઉમેદવાર સહિત કાર્યકરો અને આગેવાનોમાં ભાજપની જીતને લઈને ખુશી જોવા મળી હતી. તો ગુજરાતમાં ભાજપની હેટ્રિકનું સપનું રોળાતા 26માંથી 25 બેઠકો એ કબજે કરી હતી, ત્યારે બનાસના ગેનીબેન દ્વારા બનાસકાંઠામાંથી વિજય પ્રાપ્ત કરીને ગુજરાતમાં માત્ર 1 સીટ હાંસિલ કરી કોંગ્રેસને જીવંત રાખવાના પ્રયાસો કરાયા હતા. પાર્ટીને 26 સીટ વિજય હુઆ હૈ, ક્યુંકિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોને પ્રજા મતદારોને મહેનત કરકે મુજે સલંગ તીસરી બાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય અપાવ્યો બદલ પાટણ લોકસભાના કે જેમાં મહેસાણા બનાસકાંઠા અને પાટણ 3 જિલ્લાના મતક્ષેત્રનો સમાવેશ છે, એમાં જે પ્રજાએ મુજે મત દેકર વિજયી બનાવ્યા, મેં ઉસકા ખૂબ ખૂબ આભાર માનતા હું. બહુ સારું લાગ્યું, બહુ મહેનત હતી એમની, તો બહુ જ હતી. બસ 400 પાર હો જાય, આગે બઢે સબ. અમે ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલા પણ કાર્યકરો, જેટલા પપ્પાની સાથે 2 મહિના બધાએ જે સાથ આપ્યો છે, જેટલા ગામવાળાઓ છે જે સપોર્ટ આપ્યો છે આજ સુધીનો, જેટલા પણ ચૂંટણીમાં પપ્પા હંમેશા જીત્યા છે એ બધાને થેન્ક યુ કહેવા માગીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ જે સપોર્ટ આપ્યો અને જે ચાન્સ આપ્યો નરેન્દ્ર મોદી સાહેબે અને અમિત શાહ સાહેબે, એની માટે પણ થેન્ક યુ. અને અમે એટલું જ ટ્રસ્ટ હતો કે પપ્પા 100% જીતવાના જ છે, ભલે ગમે તે વ્યક્તિ આવીને સામે ઉભું રહે, પણ આ વખતે જે ટક્કર આપી છે એ સારી છે, પણ એ તો છે જ કે પપ્પા જ જીતશે. અને રસાકસી વચ્ચે આવી હતી, કેવું લાગતું હતું વચ્ચે? ટેન્શન તો ઘરવાળા હોય તો થાય જ, સ્વાભાવિક છે, પણ કીધું ને ટ્રસ્ટ હતો કે પપ્પા જીતશે. સૌથી પહેલા થેન્ક યુ કહીશ ભારતીય જનતા પાર્ટી મોદી સરને કે એમને ફરીથી પાટણમાંથી મારા પપ્પા ભરતસિંહ ડાભીને ટિકિટ આપી, એના માટે ખૂબ ખૂબ આભાર. પાટણ સીટમાં અત્યારે બહુ જ ટક્કર હતી આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, તો અત્યારે પપ્પા 30,000 મતથી આગળ છે, તો બહુ ખુશી થાય છે. મગજમાં થોડું ટેન્શન પણ ખબર થાય કે મતલબ સારું કર્યું છે એટલે પપ્પા જીતશે, એ વસ્તુ તો અમને 100% હતી.